અરવલ્લીના ભીલોડામાં જિલ્લા પોલીસ દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું છે. શહેરની આરજી બારોટ કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલા આ શિબિરમાં કોલેજના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ, પોક્સો એક્ટ, એનડીપીએસ એક્ટ, સીટીએમ અને જીવન આસ્થા પ્રોજેક્ટ અંતર્ગત વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને વિવિધ કાયદાઓ અન્વયે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ કાર્યક્રમમાં કોલેજનો સ્ટાફ, વિદ્યાર્થીઓ, ભીલોડા પોલીસ સ્ટેશનના પીઆઈ એમજી વસાવા સહિત પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી સાયબર ક્રાઇમ અવેરનેસ, નશીલો પદાર્થોની સેવન, ગુજરાત પોલીસના અને અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી ચાલુ કરવામાં આવેલ સિટી મુહિમ પ્રોજેક્ટ ઉમ્મીદ બાબતે એક સેમિનારનું આયોજન અત્રેના બારોટ કોલેજમાં કરવામાં આવેલ હતો, જેમાં હાલના સંજોગમાં સાયબરના જે અલગ અલગ નુકસાથી લોકોને ભોગ બનાવવામાં આવેલ છે તે બાબતે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ તે બાબતે બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે, સાથે સાથે એનડીપીએસ નશીલા અને અમલી દ્રવ્યનું સેવનનું જે વિષય છે તે બાબતે બાળકોને કોઈ પણ સંજોગમાં આ બાબતે કોઈ જાણ હોય, પોતે કોઈ પણ વ્યસનના આધીન ના બને, વિસ્તારના કોઈ માણસો, કોલેજના બાકી મિત્રો હોય તો તે બાબતે પોલીસના ધ્યાને મૂકવું, સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી જે સી ટીમની રચના કરવામાં આવેલ છે જે મહિલાના શાંતિ અને સુરક્ષા માટે છે, તે અલગ અલગ સ્કૂલોમાં, કોલેજમાં, માર્કેટમાં, ભીડવાળી જગ્યામાં જઈને આ બાબતે બનાવ ના બને, મહિલાની જાણકારી થાય તે માટે પ્રયાસ કરે છે. તો અત્રે પણ બાળકો જોડે સી ટીમની વતીની પ્રેઝન્ટેશન અને એની શું કામગીરી છે અને બાળકોને એક વિશ્વાસ આપવાનું કાર્ય કરવામાં આવેલ છે. સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી ગયા સપ્ટેમ્બર મહિનાથી પ્રોજેક્ટ ઉમ્મીદ, જેમાં આત્મઘાત વિરુદ્ધની આત્મહત્યાના બનાવ, આત્મઘાતના બનાવ જે બને છે તે રોકવા માટે એક કાઉન્સિલિંગની સેવા પૂરી પાડવામાં આવે છે, તે બાબતે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે કે વિસ્તારના કોઈ પણ સંજોગમાં આ ટાઈપના બનાવ ના બને, કોઈ ડિપ્રેશનમાં હોય, કોઈ કંઈ કંકાશમાં, આર્થિક કંકાશમાં, ફેમિલી પ્રોબ્લેમમાં હોય તો આ બાબતની માહિતી નજીકના પોલીસ સ્ટેશન અમારા હેલ્પલાઇન ઉપર આપે, ત્યારથી આ બાબતે ત્યાંના સાયકેટ્રિક તરફથી સારી રીતે પૂરું માર્ગદર્શન પાડવામાં આવશે, જેના ભાગરૂપે આજે એક સફળ સેમિનારનું આયોજન અહીંયા થયું છે.